માતર તાલુકાના ચાનોર ગામે વરસાદી પાણીને કારણે હજારો હેક્ટર જમીન બરબાદ થઈ ગઈ છે। તાલુકામાં મેઘરાજાએ જેટલી ધબધબાટી બોલાવી નથી તેનાથી વધારે નુકસાન સિંચાઈ વિભાગની બેદરકારીને કારણે થઈ રહ્યું છે। તાલુકાના હાડેવા ગામે 2016-17માં પાણીના નિકાસના કાંસની ઉપર બનાવવામાં આવેલ ઘરનાળાની ઊંચાઈ ઓછી રાખવાને કારણે અંદાજિત 25-30 જેટલા ગામોનું વરસાદી પાણી જે અહીંયાથી ખંભાતના અખાત તરફ નિકાસ થાય છે તેની ગતિ અવરોધાઈ ગઈ છે। આ પાણીના નિકાલમાં અવરોધ આવવાને કારણે માતર તાલુકાના હજારો હેક્ટર ખેતરો હવે ડૂબાણમાં જઈ રહ્યા છે। જોઈ શકાય છે આ દ્રશ્યો। ખેડા જિલ્લામાં માતર તાલુકામાં હજુ તો સિઝનનો 80% વરસાદ થયો છે ત્યાં આ તમામ ખેતરો સમંદરમાં ફેરવાઈ ગયા છે અને ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। આ કોઈ નદી કે નાળું નથી, ખેતર છે અને ખેતરમાં પાણીનો પ્રવાહ છે, પાણી જઈ રહ્યું ખેતરમાં। તમે જોઈ શકો છો સામિત નિકાસ નો નહેર નો નારા છે, બે જોઈ લો તમે, એના લીધે પાણી અટકી રહ્યા છે ને એક જે નારો બનાવ્યો છે એ નારો જોઈ લો, જે સ્થિતિ છે તમારે સાફ જોવાય છે। અચ્છા, નાળામાં શું છે? નાળું ઊંચું છે એવું છે? હા, જોઈ લો, સામે છે, નેરની ઉપર નાળો જ ના હોય, પાણી અટકાવવાનું કારણ જ એ નાળો છે। અચ્છા, એટલે આ જે નાળા પર આપણે ઊભા છે એ નીચું બન્યું છે, એટલે આ વસ્તુ બન્યું છે, એટલે એના લીધે પાણી રોકાઈ જાય છે। હા, બે ફૂટ તો અત્યારે પાણી ઉપર જ છે, એના લીધે બે ફૂટ અટકાવો થાય તો એ પાછળ જ પ્રેશર કરે ને। અચ્છા, નેર ખાતા વાળા જે બનાવ્યું ત્યારે એમને ધ્યાન નહીં આપ્યું હોય? નહીં આવ્યું તો જ ને, અને પહેલા 5 વર્ષ પહેલા અંદર હતી લાઈન, નીચેથી પાણી જતું, આ તો નવું બનાવીને ઉપર નાખ્યા ના। આની મુખ્ય સમસ્યા એ છે કે અહીંથી અમારા ચાનોર ગામથી આગળ 45 ગામનું લગભગ ડાકો સુધીનું પાણી અહીંથી નીકળે છે। અચ્છા, એના લીધે ચાનોર ગામ આખું ડુબાણમાં છે, તમે તાતે હાલ વિડીયોમાં જોઈ રહ્યા છે પહેલા બી, અને એના લીધે એક જ મુખ્ય નિકાસ છે। આ નિકાસ બીજો નાળો નવો બનેલ છે, એ નાળો બિલકુલ લમસમ 2-3 ફૂટ નીચે બનાવેલ છે, સરપંચે રજૂઆત બી કરેલી છે કે આને ઊંચો બનાવો, છતાં બી ઊંચો બનાવેલ નથી, અને એ લોકોએ કામ કરીને પૂર્ણ કરી દીધેલ છે। કચરા આવે છે એટલે અહીં અટકી જાય છે અને પાણી નિકાલ થતો નથી। બરાબર, એટલે આ નાળું ખરેખર નીચું બનાવી દીધું છે, લેવલથી લગભગ 2-3 ફૂટ નીચું બનાવી લીધું છે લેવલથી। અચ્છા, 2-3 ફૂટ ઊંચું હોત તો પાણીનો લેવલ વધારે મતલબ વધે, 2-3 ફૂટ પાણી ઊંચું જાત, ઝડપી નિકાસ થતો, પણ આ થયેલ નથી। આ નાળો ને બધું હવે કા અંદર જ ભરાઈ જાય છે ને? બધું અંદર ભરાય છે, નાળો બિલકુલ ફિટ થઈ જાય છે। આમાં સરકારશ્રીને આપણે નમ્ર વિનંતી છે કે જલ્દીથી જલ્દી આનો કોઈ નિકાલ કરે અને નિકાસ સાફ કરાવે, આગળ નિકાસ તમે જોઈ શકો પહાડ જેટલો ઊંચો છે, લગભગ 200 ફૂટ અંદર નિકાસ છે, જે ટેકરો છે નદી, એ નિકાસ સાફ થાય તો પાણી જલ્દી નિકાલ થાય અને નિકાસ જરીક મોટો કરવામાં આવે। પેલી બાજુથી પાણી અટક્યું હતું, હવે શું સ્થિતિ છે આ બાજુ? આ સ્થિતિમાં તમે જોઈ શકો તો નિકાસ જે બનેલ છે નવા આપણે નાળો બનેલ છે, એ નાળો લગભગ 2 ફૂટ અંદર પાણીની અંદર છે, જે ધાબુ લેવલ છે 2 ફૂટ અંદર છે। આ જો 3 ફૂટ ઊંચું હોત તો પાણીનો નિકાલ થાય, આના લીધે ચાનોર ગામમાં કમસે કમ 1000 હેક્ટર જમીનમાં ડાંગરનો પાકને બિલકુલ સર્વેપણે નુકસાન થયેલ છે, જે બિલકુલ મતલબ ખેડૂતો તબાહીના રાસ્તા પછી બધા ખેડૂતો આના લીધે આખા માતર તાલુકામાં અસર થતી હશે ને? બધામાં થાય આની અસર, એટલે 45 ગામનું પાણી આ નિકાસમાં નીકળે છે, જેના લીધે નુકસાન વધારે પડતા ચારો ગામમાં થયેલું છે।